ઓમ નમઃ સાય ઉકેરા પરમે ઉકાણી પાણી પીતા હતા બરાબર પછી બીજું છે કે પાણીની બચત કરવા શું કરવું જોઈએ તો કે પાણીની બચત કરવી એટલે એમાં પણ ચાર પોઈન્ટ છે બરાબર એમાં પહેલું છે કે ઘરમાં ટપકતા નળને સરખો કરાવો બરાબર પછી બીજું છે કે ઘરના કામમાં નળ ચાલુ ન રાખી કોઈ પણ વાસણમાં પાણી લઈને કામ કરવું તમે જો તો ઘણાયના મમ્મી પપ્પા છે તમારા સોરી મમ્મી પપ્પાની મમ્મી છે અને આજુબાજુમાં પણ તમે જોતા હશો તો વાસણ પડતા હશે તો ચાલુ નળે એ લોકો વાસણ ધોતા હોય છે કપડાં ધોતા હોય તો ચાલુ નળે હોય પછી નળ ચાલુ રાખીને ફળિયા ડેલી ગાડી ધોતા હોય છે તો એવું ન કરવું જોઈએ એના બદલે ઢોલ અથવા તો ટબમાં પાણી લઈને એ કામ કરવું જોઈએ બરાબર જેટલું પાણી આપણે જોઈતું હોય તેટલું જ પાણી લેવું પછી એમાં છોટું છે કે સ્નાન કરતી વખતે નળ કે સાવક ના બદલે ડોલ કે ટબમાં પાણી લેવું પણ આ તમે જુઓ નાવા બેસે ને તો નળ ચાલુ રાખી દેશે ને એ નાયા રાખશે અથવા તો કુવારો ચાલુ કરીને નાયા રાખશે પણ એવું ન કરવું જોઈએ ડોલ કરીને નાવું જોઈએ બરાબર ત્યાર પછી નો પ્રશ્ન છે કે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે તો કે ગંદા પાણીમાં કચરો ધૂળ માટી અને રોગના જંતુઓ હોય છે આવું પાણી પીવાથી કોલેરા ટાઇફોઇડ મેળો જેવા અનેક પાણીજન્ય રોગો તથા ચામડીના રોગ પણ થાય છે બરાબર તો હવે અહીંથી ખાલી જગ્યા અને આ ત્રણ પ્રશ્ન જવાબ છે તમારે બાકી ગ્રુપમાં લખવાના રહેશે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ